માં આપણે શબ્દમાં લ ટ ચ અને ખ મૂળાક્ષરો ઓળખીને શબ્દમાં આપણે કલર પૂર્યા હતા અને ત્યાર પછી આપણે ચિત્ર જોઈને શબ્દ લખ્યા હતા। આજે આપણે નવું શીખીશું। નવામાં એવું છે કે સાંભળો અને ચોરસમાં લખો। અહીંયા ઉખાણા જેવું આપ્યું છે એ આપણે અહીંયા સમજવાનું છે અને ચોરસમાં એટલે કે અહીંયા આપણે જવાબ લખવાનો છે। તો અહીંયા પહેલા જોઈશું આપણે દિવાળીએ આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, મમ્મી નાએ ભાઈ છે, બોલો એ કોણ છે। અહીંયા ચિત્રમાં તમને દેખાઈ રહ્યું છે ચિત્રની અંદર બે બાળકો છે, મીઠાઈ છે, કપડાં છે અને બાજુમાં કોણ બેઠું છે આપણે જવાબ અહીંયા લખીશું। મમ્મી નાએ ભાઈ છે, મમ્મી ના ભાઈ ને આપણે શું કહીએ છીએ। અગાઉ ચપટીવાળી કવિતાની અંદર આપણે એમાં પ્રશ્નો હતા એમાં આપણે શીખી ગયા હતા કે મમ્મી ના ભાઈ ને શું કહેવાય છે, તો મામા। આપણે એને શું કહીશું અહીંયા જવાબમાં લખીશું મામા। તો જુઓ ચિત્રની અંદર બે બાળકો છે અને એના મામા સાથે બેઠેલા છે। તો એ કહે છે કે દિવાળીએ આવે છે એટલે કે દિવાળી જેવો જે તહેવાર છે એમાં દિવાળીમાં એ આવ્યા છે અને મીઠાઈ કપડાં લાવે છે। દિવાળીનો જે તહેવાર આવેલો છે એની અંદર મીઠાઈ અને કપડાં એ લઈને આવ્યા છે અને મમ્મી ના એ શું છે ભાઈ છે અને આપણા કોણ થાય મામા। તો અહીંયા ચિત્રમાં તમને દેખાઈ રહ્યું છે કે દિવાળીએ આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, મમ્મી ના એ ભાઈ છે અને આપણા મામા। હવે આગળ જોઈએ, આગળ બીજું ઉખાણ લઈએ। આગળ એવું કહે છે કે હાથે લાકડી, આંખે ચશ્મા, સૌથી મોટા છે એ ઘરમાં, પપ્પા ના એ પપ્પા થાય, બોલો એ મારા કોણ થાય। અહીંયા ચિત્રમાં તમને દેખાઈ રહ્યું હશે અને ચિત્ર જોઈને જ ખબર પડી જાય કે ખુરશીમાં કોણ બેઠેલું હોય છે, હાથમાં લાકડી કોને હોય છે અને આંખે ચશ્મા કોને હોય, દાદાને, કોને હોય દાદાને। તો અહીંયા જવાબમાં લખીશું આપણે કે પપ્પા ના એ પપ્પા થાય, આપણે એને શું કહીએ છીએ દાદા, શું કહીએ છીએ દાદા। તો અહીંયા જુઓ ચિત્રની અંદર કે હાથે લાકડી, આંખે ચશ્મા, હાથે અહીંયા લાકડી છે અને આંખે શું છે ચશ્મા છે, સૌથી મોટા છે એ ઘરમાં। આપણા ઘરમાં સૌથી મોટો કોણ હોય છે, પપ્પાના પપ્પા હોય એ સૌથી મોટા હોય ને, તો એવું કહે છે કે સૌથી મોટા છે એ ઘરમાં, પપ્પા ના એ પપ્પા થાય, પપ્પા ના એ પપ્પા થાય છે અને આપણા શું થાય છે એ દાદા થાય છે। હવે આગળ જોઈએ, આગળ ત્રીજું ઉખાણ જોઈએ। મને કહે છે બેબી, મમ્મી ને કહે છે ભાભી, પપ્પા ને કહે છે મોટા ભાઈ, બોલો એ મારા કોણ થાય। અહીંયા તમને ચિત્રમાં દેખાઈ ગયું હશે મને કહે છે બેબી, બેબી એટલે કે છોકરી, બેબી નો મતલબ શું થાય છોકરી। મમ્મી ને કહે છે ભાભી, તમારા ઘરમાં ભાભી મમ્મી ને કોણ કહે છે, કદાચ ખ્યાલ નહીં પણ હોય અને હશે પણ કરો। પપ્પા ને કહે છે મોટા ભાઈ, મોટા ભાઈ પપ્પા ને કોણ કહે છે કે જે પપ્પા થી નાના હોય એમને પપ્પા ને શું કહે છે મોટા ભાઈ કહે છે, બોલો એ મારા કોણ થાય। તો શું કહીશું આપણે એને કાકા, શું કહીશું કાકા। તો અહીંયા આપણે લખીશું કાકા। તો તમે ચિત્રમાં જુઓ
કે બેબી અને કાકા બંને બેઠેલા છે. મને કહે છે બેબી અને મમ્મીને શું કહે છે કાકા? ભાભી. કેમ ભાભી કહે છે? કારણ કે પપ્પાને શું કહે છે? મોટા ભાઈ. અને આપણા શું થાય છે? એ કાકા. શું થાય છે? કાકા. હવે આગળ જોઈએ. આગળ છે ચોથું ખાનું. રંગી રૂપે સરખી છે. લાડ બહુ લડાવે છે. મમ્મીના એ બહેન છે. બોલો એ કોણ છે? અહીંયા ચિત્રમાં તમને દેખાઈ રહ્યું હશે, મમ્મી જેવી જ દેખાય છે અને એ બાળકનું ચિત્ર છે. અહીંયા એવું કહે છે કે રંગે રૂપે સરખી છે. રંગે અને રૂપે એ સરખી હોય છે. લાડ બહુ લડાવે છે. લાડ બહુ લડાવે છે એટલે કે મમ્મી જેવા જ એ લાડ કરે છે. મમ્મી ના એ બહેન છે. તો મમ્મી ની એ બહેન છે. તો અગાઉ આપણે શીખ્યા હતા કે મમ્મી ની બહેન ને શું કહેવાય છે? તો મમ્મી ની બહેન ને આપણે શું કહીએ છીએ? માસી. શું કહીએ છીએ? માસી. અહીંયા આપણે બોક્સ માં લખ્યું માસી. રંગી રૂપે સરખી છે. તો જુઓ ચિત્ર ની અંદર કે એ રંગે અને રૂપે સરખી હોય છે. કેમ? કારણ કે મમ્મી ની બહેન છે અને લાડ બહુ લડાવે છે એટલે કે મમ્મી જેવા જ આપણને લાડ કરે છે. અને મમ્મી ની એ બહેન છે અને આપણી શું થાય છે? એ માસી. હવે આગળ જોઈએ છેલ્લું જોડકનું. બહેના મને કહે છે રાખડી એ બંધાવે છે. મારી સાથે રમે છે. બોલો એ કોણ? તમને ચિત્રની અંદર દેખાઈ રહ્યું હશે સેમ ચિત્ર આપેલું છે. રાખડીનું ચિત્ર પણ આપેલું છે અને બહેનનું અને બીજા એક ભાઈનું ભાઈ બહેનનું ચિત્ર પણ આપેલું છે. તો અહીંયા શું કહે છે? બહેના મને કહે છે. તમારા ઘરમાં પણ તમને બહેન કોણ કહે છે? એટલે એવું કહે છે કે બહેના મને કહે છે. રાખડી એ બંધાવે છે. તમને ખ્યાલ જ આવી ગયો હશે કે રાખડી આપણે કોના સાથે બંધાવીએ છીએ? મારી સાથે રમે છે. આપણી સાથે એ રોજ રમે છે. બોલો એ કોણ છે? કોને કોને કહેવાય? ભાઈ. શું કહેવાય છે એને? ભાઈ. તો આપણે અહીંયા લખીશું ભાઈ. અહીંયા એવું કહે છે કે બેના મને કહે છે. તો ભાઈ જ આપણને બહેન કહીને બોલાવે છે. રાખડી એ બંધાવે છે. આપણે આ રાખડી એના સાથે બંધાવીએ છીએ. મારી સાથે રમે છે. આપણે ભાઈ અને બહેન સાથે રમીએ છીએ અને ઘણીવાર તો આપણે ઝઘડતા પણ હોઈએ છીએ ભાઈ સાથે. તો બોલો એ કોણ છે? તો આપણો એ શું થાય છે? ભાઈ થાય છે. તો જુઓ બાળ દોસ્તો, અહીંયા આપણે જોડકના દ્વારા શીખ્યા કે મમ્મીના ભાઈને આપણે શું કહીએ છીએ? મામા. પપ્પાના પપ્પાને આપણે શું કહીએ છીએ? દાદા. પછી પપ્પાના ભોટ એટલે કે ભાઈને, પપ્પાના ભાઈને આપણે શીખ્યા ને કે પપ્પાને મોટા ભાઈ કોણ કે? તો કાકા. તો પપ્પાના જે ભાઈ હોય એને શું કહેવાય છે? કાકા કહેવાય છે. અને આપણે એ પણ શીખ્યા કે મમ્મીની બહેન એટલે કે રંગે રૂપે સરખી અને લાડ બહુ લડાવે છે તો આપણે એને શું કહીએ છીએ? માસી. તો આપણે એ પણ આપણે શીખ્યા કે મમ્મીની બહેનને આપણે એને માસી કહીએ છીએ. અને છેલ્લું આ જોડકનું શીખ્યા કે બહેના મને કહે છે, રાખડી એ બંધાવે છે, મારી સાથે રમે છે. બોલો એ કોણ છે? તો એ ભાઈ છે. તો છેલ્લું જોડકનું હતું એ ભાઈનું હતું. મજા પડી ને? હા.
તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે।